નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 10 જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. રાજકોટમાં 20,000 રૂપિયા વ્યાજે લીધા. વ્યાજખોરે દરરોજ 200 રૂપિયા વ્યાજ લીધું અને યુવાનને માર મારી મોત નિપજાવ્યું. રાજકોટમાં તો વ્યાજખોરોને પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. વ્યાજખોરીની વધુ એક ઘટનામાં ગઈકાલે મોડી રાત્રે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતી દેતી મામલે 23 વર્ષીય યુવકને વ્યાજખોર પિતા પુત્રોએ છરીના 4 ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામી હતી. જ્યારે મૃતકની માતાને પણ પાઇપથી ફટકારવામાં આવતા હત્યાનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે હત્યાનો પ્રયાસ અને મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. આરોપી કમલેશ ગોસાઈ, તેનો પુત્ર જીગર અને જયદેવ ગોસાઈની ધરપકડ કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે ગાંધીગ્રામના ગાંધીનગર વિસ્તારમાં રહેતા મિહિર તેજસભાઈ ઠાકર, ઉંમર વર્ષ 21 નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું. એકાદ મહિના પહેલા મારા પિતાએ પૈસાની જરૂરિયાત પડતા તેમના મિત્ર કમલેશ ગોસાઈ, જેઓ લાખના બંગલા પાસે ખોડિયાર પાન નામની દુકાન ધરાવે છે અને તે બાજુ જ રહે છે, તેની પાસેથી રૂપિયા 20,000 વ્યાજે લીધેલ હતા અને વ્યાજ પેટે દરરોજ રૂપિયા 200 ચૂકવવાના હતા. કમલેશ તથા તેના બંને દીકરા ઉશ્કેરાઈ ગયેલ અને અચાનક જીગરે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી સૂરજ પર છરીનો ઘા કરતા પડખાના ભાગે છરી વાગેલ હતી. તે દરમિયાન અમે વચ્ચે છોડાવવા પડતા કમલેશ તથા તેના પુત્ર જયદેવે લાકડાના ધોકા દુકાનમાંથી કાઢી મારા માતાને મોઢાના ભાગે અને પીઠના ભાગે ઘા મારતા તે પડી જતા બંને ભાઈઓ તેને છોડાવવા જતા જયદેવ અમને કમલેશે મારા ભાઈને પકડી રાખેલ અને જીગરે મારા ભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે છરીના 2-3 ઘા મારતા તે લોહી લુહાણ થઈ પડી દેકારો કરતા ત્યાં લોકો એકઠા થઈ જતા ત્રણેય પિતા પુત્ર નાસી છૂટ્યા હતા. ઝઘડામાં આરોપી જીગરને પણ છરી વાગેલ હતી, તેમજ મારા માતા અને ભાઈને ગંભીર ઈજા થતા મારા પિતાને બોલાવેલ હતા. બાદમાં બંને ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડેલ હતા, જ્યાં ભાઈ સૂરજને ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરેલ હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઈ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ઝપાઝપીમાં આરોપી જીગર ગોસાઈને પણ છરીનો ઘા લાગી જતા તેને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જે હાલ પોલીસ જાપ્તા અંદર સારવાર હેઠળ છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન.
ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ, ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.